ચલો મિત્રો, વાત કરવી છે મારા આજે પ્રવેગ વિશે. તો પ્રવેગ વિશે મિત્રો આપણે વન ડાયમેન્શન મોશન અથવા તો સુરેખ પથ પર ગતિ અથવા તો એક પરિમાણમાં ગતિ માં વાત કરી હતી કે વેગમાં થતો ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને, કોના ગુણોત્તરને મિત્રો, સમયગાળાના ગુણોત્તરને પ્રવેગ કહેવામાં આવે છે. તો વેગમાં થતો ફેરફાર તેને અનુરૂપ સમયગાળો ડેલ્ટા ટી ના ગુણોત્તરને પ્રવેગ કહેવામાં આવે છે અથવા તો સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. આ વસ્તુ આપણે ભણ્યા છીએ કે આ અગાઉના ચેપ્ટરમાં. તો અગાઉના ટોપિકમાં શું ભણ્યા મિત્રો, કે વેગ ભણી ગયા, સરેરાશ વેગ કે સ્થાનાંતર છેદમાં સમયગાળો, સ્થાનાંતર વિના સદિશ રાશિ, વેગ સદિશ રાશિ, પ્રવેગ પણ કેવી રાશિ છે મિત્રો, સદિશ રાશિ છે. તો જ્યારે તમને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે એક્ઝામમાં, સ્કૂલ લેવલની એક્ઝામમાં, કે સરેરાશ પ્રવેગ વિશે માહિતી આપો, જો દિશા અનુલક્ષીને કહીએ તો ચેપ્ટર નંબર 4 અને દિશાનો ઉલ્લેખ ન કરે તો ચેપ્ટર નંબર 3 વિશે વાત કરવાનું મિત્રો. ઓકે, પણ આ કેવી રાશિ છે, સદિશ રાશિ છે. કેવી રાશિ છે, સદિશ રાશિ છે. ઓકે, હવે વેગ વિશે આપણે ભણ્યા કે ભાઈ ડેલ્ટા વી તેને એક્સ ઘટક પણ હોય અને વાય ઘટક પણ હોય, એટલે ડેલ્ટા વી એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વી વાય જે કેપ છેદમાં ડેલ્ટા ટી. તો આ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી પણ લખાય, ડેલ્ટા વી વાયના છેદમાં ડેલ્ટા ટી પણ લખાય. હવે વીના છેદમાં ટી એટલે એ પર કયા અક્ષનો મિત્રો, એક્સ અક્ષનો પ્રવેગ આવ્યો વત્તા વાય અક્ષનો પ્રવેગ આવ્યો. તો આ સરેરાશ પ્રવેગને હું 12 વડે દર્શાવું મિત્રો. તો આ રીતે મને સરેરાશ પ્રવેગ મળે છે મિત્રો. અને જો મારે એને ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેશન કરવું હોય તો આ રીતે હું દર્શાવું. ધારો કે આ રીતનો કોઈ ગતિપથ છે, એમાં વેગના બે ઘટકો હોય અને એક પ્રવેગની દિશા હોય મિત્રો. રેડી? તો આ પ્રવેગની દિશા મારે જાણવી હોય, પ્રવેગનું મૂલ્ય જાણવું હોય તો કઈ રીતે જણાય? તો સેમ મેથડ મિત્રો, સ્થાનાંતર માટે પણ જોઈ, પ્રવેગ માટે પણ જોઈ અને વેગ માટે પણ જોઈ. તો પ્રવેગ માટે લખીએ, બોલો, પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, દિશા ટેન ઇનવર્સ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એ વાયના છેદમાં એ એક્સ. તો આ રીતે મને દિશા મળી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ મિત્રો કે આ જે સરેરાશ પ્રવેગ મળ્યો હતો, દરેક વખતે મને સરેરાશ પ્રવેગ વિશે માહિતી ન જોતી હોય, મારે તાક્ષણિક પ્રવેગ જોતો છે. કેવો પ્રવેગ જોતો છે મિત્રો? તાક્ષણિક અથવા તો ઇન્સ્ટાન્ટેનિયસ તાક્ષણિક પ્રવેગ વિશે વાત કરી. તો તાક્ષણિક પ્રવેગ એટલે મિત્રો કે જે સમયગાળો છે ડેલ્ટા ટી જે છે એ સમયગાળો મારે ઘટાડતો જ આવવો છે. ઘટાડતો જવો એટલે મિત્રો ડેલ્ટા ટી વન, ડેલ્ટા ટી ટુ, ડેલ્ટા ટી થ્રી એ બધા સમયગાળા મારે ઘટાડતા જ આવે છે. ત્યારે મને જે પ્રવેગ મળે એને તાક્ષણિક પ્રવેગ કહેવામાં આવશે. ઓકે, તો એના માટે આપણે શું લઈએ મિત્રો, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, ડેલ્ટા વી સદિશ છેદમાં ડેલ્ટા ટી સદિશ, સોરી ડેલ્ટા ટી, ટી સદિશ રાશિ નથી. હવે લિમિટ કાઢવી હોય તો ડીવી બાય ડીટી બની જાય, જેને આપણે શું કહેવામાં આવે છે મિત્રો, પ્રવેગ કહેવામાં આવે છે. કયો પ્રવેગ મિત્રો? તાક્ષણિક પ્રવેગ અથવા તો ખાલી પ્રવેગ કહો તો પણ ચાલશે. વી છે મિત્રો એ વીના બે ઘટક હોય છે, વી એક્સ આઈ કેપ, વી વાય છે. તો ડીવી એક્સ છેદમાં ડીટી આઈ કેપ, ડીવી વાય ડીટી ઇન્ટુ જે કેપ. તો ડીવી એક્સ એટલે એ એક્સ આઈ કેપ, એ વાય જે કેપ. જે પ્રવેગ મળી ગયો મિત્રો, કયો મળ્યો? તાક્ષણિક પ્રવેગ મળ્યો મિત્રો, જે સરેરાશ પ્રવેગ જેમ જ હોય છે અને એનું તમે મૂલ્ય પણ લઈ શકો છો અને દિશા પણ જાણી શકો છો મિત્રો. સેમ આવશે કે મૂલ્ય જે આપણું, બોલો, વેરી ગુડ મિત્રો, હવે બધાને આવડી ગયું છે, એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર
દિશા એટલે થીટા, ટેન ઇન્વર્સ મિત્રો એ વાયના છેદમાં એ એક્સ મિત્રો. હવે મારી પરિણામી દિશા છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન દ્વારા જાણવી છે. ધ્યાન આપજો મિત્રો ખાસ, ધારો કે પથ આ ટાઈપનો છે, આ એક્સ અક્ષ આ વાય અક્ષ, એમાં કોઈ પી બિંદુમાં છે. ધારો કે વેગની દિશા આ છે તો પ્રવેગની દિશા મિત્રો આ થશે. હવે મને પ્રશ્ન થયો છે કઈ રીતે આ વીની દિશા આ એની દિશા, તો એ દિશા જાણવા માટે આપણે મિત્રો બે વેગના મૂલ્ય લઈ સેમ ટુ સેમ. આ શરૂઆતનો વેગ થયો, વેગ કઈ રીતે મળે મિત્રો, સ્પર્શક દોરવાથી સ્પર્શકની દિશા વેગની દિશા. ધારો કે સ્પર્શક દોરો એને વી ડેશ કીધું, તો બે સ્પર્શક મેળા. પ્રવેગની દિશા એટલે વેગમાં થતો ફેરફાર ભેગા સમયગાળો, સમય તો અધિશાસ્ય છે તો વેગના ફેરફારની દિશા. સમજો ખાસ, ડેલ્ટા વીની દિશા એની દિશા બની જાય. તો મારે એની દિશા જતી તો મારે ખરેખર શું મેળવવું પડે, ડેલ્ટા વી મેળવવું પડે. તો એમાં મને બે સદિશ મળી ગયા, એક સદિશ વી અને બીજો સદિશ વી ડેશ. તો આ બંને સદિશ ઉપરથી મારે સરવાળો બાદ બાકી જવું, આ સદિશનું પૂછ આ શીર્ષ અને સમાંતર બનાવો મિત્રો સદિશ આ વી ડેશ. આ કયો થયો, પરિણામી વી થયો. કયો થયો મિત્રો, પરિણામી વી. હવે પરિણામી વી મારે જાણવું હોય તો ફરી એકવાર મિત્રો આકૃતિ બનાવું છું, ધ્યાન આપજો ખાસ. સદિશ વી, બીજો સદિશ વી ડેશ, આ બાજુ જોડવું તો ડેલ્ટા વી બનો. ડેલ્ટા વી બનો છે મિત્રો, તો ડેલ્ટા વી પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ વી ડેશ. તો ડેલ્ટા વી બરાબર વી ડેશ માઇનસ વી. તો ડેલ્ટા વીની દિશા કઈ છે મિત્રો, જો આ રીતની છે અને વીની દિશા આ રીતની છે. તો આ રીતે તમારે પ્રવેગની દિશા મળે છે. હજી એક આકૃતિ બનાવીશ મિત્રો, કારણ કે આપણે એક્ઝેક્ટ માહિતી મેળવવી છે મિત્રો. હજી આ કોના માટે હતું, ડેલ્ટા ટી વન માટે અથવા તો પી વન સ્થાન માટે. હવે બીજું સ્થાન બનાવવું, સમજો ખાસ. જો હું વારંવાર એકને એક વસ્તુ બનાવીશ, કારણ કે તમારો જે કોન્સેપ્ટ છે મિત્રો એ ક્લિયર થવો જોઈએ. આ વી વન છે, ધારો કે આ વી ટુ છે મિત્રો. તો ધ્યાન આપજો, આ વી વન આ વી ટુ, તો આ શું મળી ગયો, ડેલ્ટા વી વી આ વી ટુ, આ શું મળી ગયું મિત્રો વી ટુ. તો આ વી ટુ છે કયો કયો આપણો પરિણામી સદિશ, સોરી સદિશનો તફાવત અથવા તો સ્થાનાંતર અથવા તો વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એ પ્રવેગની દિશા દર્શાવે મિત્રો. શું દર્શાવે, પ્રવેગની દિશા. તો આ રીતે મિત્રો તમે પ્રવેગની દિશા વેગના ફેરફાર પરથી મેળવી શકો છો. ફરી વાર મિત્રો, કે વીની દિશા સ્થાનાંતરની દિશામાં, એની દિશા વેગના થતા ફેરફારની દિશામાં મિત્રો. ઓકે, આ બે વસ્તુ યાદ રાખજો. હવે વેગ અને પ્રવેગ વચ્ચે સરખામણી કરવી છે મિત્રો, ધ્યાન આપજો. વી એટલે ડીઆર બાય ડીટી અને એ એટલે મિત્રો ડીવી બાય ડીટી. તો જો મારે ડીવી બાય ડીટીની જગ્યાએ ડીવી બાય ડીટીમાં જે વીની જગ્યાએ ડીઆર બાય ડીટી લખવું, એનો અર્થ શું થાય છે મિત્રો, કે સ્થાનાંતરનું એક વાર વિકલન કરવાથી મને શું મળે છે, વેગ. જ્યારે બીજી વાર વિકલન કરવાથી મને પ્રવેગ મળે છે. શું મળે મિત્રો, પ્રવેગ મળે છે. જે આપણે વાત કરી હતી કયા ચેપ્ટરનો મિત્રો, અગાઉના ચેપ્ટર. હવે એક્સ અક્ષને અનુલક્ષીને વેગ જોતો હોય એક્સ, તો ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર, અને વાય અક્ષને અનુલક્ષીને જો મારે પ્રવેગ જોતો હોય તો ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર. તો આ રીતે તમને બે વાર
વિકલન કરવાથી, સ્થાનાંતરનું અથવા તો એક્સ અક્ષનું અથવા તો વાય અક્ષનું વિકલન કરવાથી તમને પ્રવેગ મળે છે. બીજો એક મેજર ડિફરન્સ મિત્રો ધ્યાન આપજો ખાસ, કે સુરેખ પથ પ્રગતિમાં તમે આગળની દિશામાં જાઓ એટલે 0 અને વિરુદ્ધ દિશામાં જાઓ તો 180. એટલે તમારે સુરેખ પથમાં માત્ર ને માત્ર આગળની દિશામાં અથવા પાછળની દિશામાં, એટલે તમારો જે ગતિપથનો જે એંગલ હતો એ 0 હોય અથવા તો 180 હોય. પરંતુ તમે જ્યારે દ્વિપરિમાણમાં વાત કરતા હોય, એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ અથવા તો વિરુદ્ધ દિશામાં એક્સ અક્ષ, તો 0 અને 180ની વચ્ચે ગમેના એંગલ આવી શકે છે. કયો એંગલ મિત્રો? 0 અને 180ની વચ્ચે ગમે ત્યાં ગમે તે ખૂણો આવી શકે છે મિત્રો. ઓકે, ક્લિયર? તો વન ડાયમેન્શનલ એન્ડ ટુ ડાયમેન્શનલમાં કેટલો ડિફરન્સ છે? 0 અથવા 180 હોય, જ્યારે આમાં 0 અને 180ની વચ્ચે ગમે તે ખૂણો હોય. હવે એક્ઝામ્પલ દ્વારાની પ્રેક્ટિસ કરીએ મિત્રો. આપણે એક્ઝામ્પલ કાલનું જ લઈ, કાલે બે એક્ઝામ્પલ લીધા હતા મિત્રો. સ્થાનાંતર આપ્યું હતું 3t i કેપ પ્લસ 2t સ્ક્વેર j કેપ t બરાબર 1 સેકન્ડ માટે. વેગ મેળવો, પણ વેગ તો મેળવી લીધો મિત્રો, આજે મારે મેળવવો છે પ્રવેગ મેળવવો છે. તો બોલો સ્થાનાંતરનું કેટલી વાર વિકલન કરવાથી મને પ્રવેગ મળે? તો બધા મિત્રો જવાબ આપશે. ઓકે, વેરી ગુડ. કયો જવાબ આવશે મિત્રો? 2 વાર વિકલન કરવાથી. તો સૌ પ્રથમ આરનું ટીની સાપેક્ષ વિકલન, તો વી ઇઝ ઇક્વલ ટુ ડી આર બાય ડીટી, ડી બાય ડીટી. આર એટલે મિત્રો 3t આઈ કેપ વત્તા 2t સ્ક્વેર જે કેપ, ટીનું 1 એટલે 3 આઈ કેપ પ્લસ 4t જે કેપ. આ એકવાર વિકલન કમ્પ્લીટ. હવે વીનું ટીની સાપેક્ષ વિકલન કરતા ડીવી બાય ડીટી. હવે અહીં સમયવાળું કોઈ પણ પ્રકારનું પદ નથી, તો અચળ પદ હોય મિત્રો તો અચળ પદનું વિકલન 0 વત્તા ટીની 1^4 જે કેપ. તો ડીવી બાય ડીટીને શું કહેશું મિત્રો? એ વડે દર્શાવશું અને 0 લખવાની જરૂર નથી. તો 4 જે કેપ, એકમ જો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો. આનો અર્થ એવો થયો મિત્રો કે પ્રવેગ જે છે એ સમય પર આધારિત નથી. આધારિત નથી મિત્રો, તેને કેવો પ્રવેગ કહેવાય? અચળ પ્રવેગી ગતિ કરે. કઈ દિશામાં કરે? વાય અક્ષ દિશામાં અથવા તો વાય દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. તો આ રીતે મને સ્થાનાંતર પરથી વેગની માહિતી મળે, વેગ પછી મિત્રો મને પ્રવેગની માહિતી મળે છે. ક્લિયર? હવે દિશા પૂછવી હોય મિત્રો, કેવી પૂછવી હોય મિત્રો દિશા? તો વાય અક્ષ દિશામાં ગતિ કરે એટલે આ રીતે ગતિ કરતો હોય છે મિત્રો. એમાં એક્સ અક્ષ આવતો નથી એટલે ઢાળ કેવો બને મિત્રો? લંબરૂપે બને. જો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે 4/0 મિત્રો કેવું બની જાય? અવ્યાખ્યાયિત, એટલે કોઈ ઢાળ બનતો નથી, સીધે સીધી આ રીતે ગતિ કરતો હોય. ઓકે, આ જ એક્ઝામ્પલમાં મિત્રો આપણે બીજી એક વાત કરી હતી કે માત્ર ને માત્ર આર ઇઝ ઇક્વલ ટુ 3t આઈ કેપ માઇનસ 2t સ્ક્વેર જે કેપ હોય. માત્ર ડિફરન્સ કેટલો છે મિત્રો? પ્લસની જગ્યાએ માઇનસ. ટી બરાબર 2 સેકન્ડ માટે પ્રવેગ મેળવો. તો પહેલું સ્ટેપ કોમન, આરનું ટીની સાપેક્ષ વિકલન કરતા એટલે વી બરાબર ડી આર બાય ડીટી. હવે મિત્રો હું ડાયરેક્ટ લખું છું કારણ કે આપણે હવે થોડાક મોટા થઈ જશે. ટીનું 1 3 આઈ કેપ ઘાત આગળ મિત્રો માઇનસ 4t જે કેપ. આ વી મળી જાય મિત્રો. એક સ્ટેપ ફરી વાર, વીનું ટીની સાપેક્ષ વિકલન કરતા, વીનું ટીની સાપેક્ષ વિકલન કરતા મિત્રો બોલો એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. 3 અચળ પદ છે 0, ટીનું 1 તો -4 છે.
કેવો છે મિત્રો? માઇનસ ચાર જે, એનો અર્થ એવો છે માઇનસ ચાર જે દિશા મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ જે પ્રવેગ મેળવ્યો મિત્રો તમને, શું મેળવ્યો છે મિત્રો? પ્રવેગ એ ઋણ વાય દિશામાં મળ્યો, એટલે કે આ રીતે મળે મિત્રો. જો ગતિ આ રીતે થતી હોય તો ક્યાં આવશે? નીચેની તરફ, અથવા તો ઉર્ધ્વ દિશાને બદલે પ્રવેગી ગતિને બદલે પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય, અથવા તો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એમ પણ કહી શકાય છે મિત્રો. તો આ રીતે તમારે વાત કરવાની છે. ઓકે, ક્લિયર? તો ફરી એકવાર મિત્રો, સ્થાનાંતર એટલે ડેલ્ટા આર, આર ટુ માઇનસ આર વન, ડેલ્ટા વી, વી ટુ માઇનસ વી વન, અને ડેલ્ટા એ, તો એ ટુ માઇનસ એ વન. સદિશો, આ બધી સદિશ રાશિ છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું. ડેલ્ટા વી, સોરી વી, ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી, એ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. તો આ જે વેગ પ્રવેગ સ્થાનાંતર વિશે જે ત્રીજા ચેપ્ટરમાં વાત કરી હતી મિત્રો, એ જ વાત ચોથા ચેપ્ટરમાં વાત કરી. તો હવે એક ટોપિક બાકી રહેશે, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં વાત કરી હતી ને, ચોથામાં વાત કરવાની છે મિત્રો. એ ટોપિક છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ, અથવા અચળ પ્રવેગી ગતિના સમીકરણ, અને ત્યારબાદ સાપેક્ષ વેગ. તો આ બે ટોપિક છે મિત્રો, એના વિશે આપણે વાત કરવાની છે, કે જેથી ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર માત્ર દિશાનો ફેરફાર છે એ આપણે સાબિત કરીએ છીએ. તો અચળ પ્રવેગ ગતિના ત્રણ સમીકરણ વિશે આપણે વાત કરી, વી બરાબર વી ઝીરો પ્લસ એટી, એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન બાય ટુ એટી સ્ક્વેર, અને વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ એક્સ, એ સુરેખ પથ માટે હતી, આ સમતલ માટે છે. તો જેની આપણે વાત નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો કરશું. ઓકે, તો આજે આ કમ્પ્લીટ સ્થાનાંતર વેગ અને પ્રવેગ ભણી લેજો મિત્રો, જેથી અચળ પ્રવેગ ગતિ સમીકરણમાં તમને મજા આવે. થેન્ક યુ મિત્રો.